विद्यार्थी मित्रों, आ वीडियो नी अंदर आपणे बे एक्स्ट्रा लॉजिक गेट विषे वात करवाना छे कि जे बुक नी अंदर आपेला नथी। अने आपणे आ खास बे प्रकारना लॉजिक गेट जेईई नीट माटे जोवाना छे। तो पहेलो लॉजिक गेट छे एक्सोर गेट। एक्सोर गेट ने संकेत में केवी रीते दर्शावाय संकेत, तो पहला छे ने तमे ओर गेट ने दोरी दो। ओर गेट नो सिम्बोल केवो छे? आ ओर गेट नो सिम्बोल आ प्रकार नो छे। अने एना इनपुट वाला भाग में आ रीते एक वक्र लाइन दोरी दो। जो आ रीते वक्र लाइन आपी होय तो आ तमारो एक्सोर गेट थई गयो, बरोबर। हवे एक्सोर गेट ने बे इनपुट होय, ए अने बी। ये आउटपुट में शू करीने आपशे? एक्सोर गेट आउटपुट में एनो बुलियन समीकरण आ रीते दर्शावे। पहला ओर गेट नो बुलियन समीकरण लखी दो, ए प्लस बी। जे बे इनपुट तमे एक्सोर गेट ने आपो, आउटपुट में एनो सरवारो करे अने पछी आम राउंड कर दो, एटले एक्सोर गेट नो बुलियन समीकरण छे। आने बीजी कई रीते लखाय? एक्सोर गेट नो बुलियन समीकरण एनी बीजी रीत, एक इनपुट एना साथे बीजा इनपुट ना इनवर्स नो गुणाकार वत्ता बीजो पहलो इनपुट नो इनवर्स नो बीजा इनपुट साथे गुणाकार, अने ए बेनो सरवारो करो एटले तमने एक्सोर गेट तमने मळी जाय। एटले एक्सोर गेट नो खरेखर बुलियन समीकरण आ रीते छे, पण एने तमे बीजी रीते आ रीते रजू करी शको। तो तमारे बन्ने बुलियन समीकरण याद राखवाना छे। जो एक्सोर गेट नो बुलियन समीकरण y बराबर आ रीते लखाशे, अथवा a डॉट b बार प्लस a बार डॉट b। तो आ XOR गेट नो बुलियन समीकरण छे। आ बंने तमारे याद राखवाना छे, खास अगत्यना है। एनो संकेत अने एनो बुलियन समीकरण। હવે બીજો આનો એક્સ્ટ્રા એક પરિપથ છે। આ પ્રકારનો પરિપથ XOR ગેટ, આ સંકેત છે એનો પરિપથ કેવો આવે? તો તમે જો જુદા જુદા ગેટનો સંયોજન કરીને XOR ગેટ બનાવી શકો। અહીંયા ગુણાકાર એટલે એન્ડ ગેટ, અહીંયા ગુણાકાર એટલે એન્ડ ગેટ, અહીંયા સરવાળો એટલે ઓર ગેટ, અને આ બેનો બાર એટલે નોટ ગેટ, એટલે આટલા ગેટનો ઉપયોગ થાય। તો અહીંયા પરિપથ દોરું છે, એનો પરિપથ કેવો હોય? परिपथ ने जोई पण खबर पड़ी जाए कि आ XOR गेट छे। तो हूँ अहीं पहला बे नॉट गेट लई लो। जो आ नॉट गेट, नॉट गेट ना आउटपुट में शू आवुं जोईए? तो अहीं ए डॉट बी बार आवुं जोईए, बराबर। ए बार डॉट बी अने अहीं ए डॉट बी बार आवुं जोईए, આ રીતે આવવા જોઈએ। એ ડોટ બી બાર આઉટપુટમાં, આ એ ડોટ બી બાર અહીંયા રહો અને એ બાર ડોટ બી અહીંયા રહો, અને પછી બંને ઓર ગેટ ના આપી દો તમે, એટલે ઓર ગેટ શું કરે? બંનેનો સરવાળો કરે। એટલે ઇનપુટમાં એ બાર ડોટ બી આવ્યો, એ ડોટ બી બાર આવ્યો, તો હવે ઓર ગેટ શું કરશે? એ બેનો સરવાળો કરશે। એ ડોટ બી બાર પ્લસ એ બાર ડોટ બી, આ બેનો સરવાળો કરી દો, બરોબર। એટલે આ ઓર ગેટ આઉટપુટમાં આપણને આ રીતે આવે। તો આપણે અહીંયા કેવી રીતે જોડાણ કરીશું? જો અહીંયાથી એ બાર લેવાનો છે તો અહીંયા નોટ ગેટ જોડી દો, અહીંયા એ આપો તો એ આ બાજુ એ બાર આપશે, અને બી છે ને સીધે સીધો આપી દો। એટલે જો એ નો એ બાર અને અહીંયાથી આવ્યો બી, એ બાર અને બી એન્ડ ગેટ શું કરે? આ એન્ડ ગેટ એ બેનો ગુણાકાર કરે। હવે એ જ રીતે અહીંયા જોવા જઈએ તો અહીંયાથી આપીશું, ધ્યાનથી જોજો। આ આ બાજુ એ થી આવ્યો તો આ એ જ કહેવાય, એ સીધે સીધો આપવાનો, અને બી માંથી જે આપીએ અહીંયાથી એમાં આગળ નોટ ગેટ જોડી દેવાનો। એટલે થાય શું? સમજો, આ એ છે ને, તો અહીંયા નોટ ગેટ તો છે નહીં, એ અહીંયાથી આમ આવે એટલે એ સીધે સીધો જાય છે, પણ બી જે આવે છે એ નોટમાંથી ના આવે છે, એટલે બી અહીંયા નોટમાં થયો એટલે બી બાર થઈ ગયો।
હવે n કેટ શું કરે n કેટ આપે એનો ગુણાકાર કરે હવે આ બે જે આયા ઓર કેટ શું કરે સરવાળો કરે એટલે એક્ચ્યુઅલ પરિપથ XOR ગેટનો આ થાય પણ આપણે એના સંકેતમાં આ રીતે દર્શાવીએ છીએ એટલે સંકેત યાદ રાખો આ પરિપથ પણ યાદ રાખો બુલિયન સમીકરણ યાદ રાખો હવે ટ્રુથ ટેબલ ટ્રુથ ટેબલ XOR ગેટનો બનાવવું હોય તો આ રીતે બનાવી શકાય જો પેલા અહીંયા આનું બુલિયન સમીકરણ આવે પેલા એ પછી બી ધ્યાનથી જોજો એ પછી બી પછી એ બાર બી બાર બરોબર ને પછી આ બેનો ગુણાકાર એ ડોટ બી બાર પછી એ બાર ડોટ બી નો ગુણાકાર એ બાર ડોટ બી અને પછી આ બેનો સરવાળો વાય બરાબર એ ડોટ બી બાર પ્લસ એ બાર ડોટ બી એટલે તમારે XOR ગેટનું બુલિયન સમીકરણ આપણને મળી જાય બરોબર ચલો ધ્યાનથી જોઈએ હવે બે ઇનપુટ આપણે કેવી રીતે લખીએ છીએ મેં તમને આગળના વિડીયોની અંદર બતાવેલું છે એ અને બી તો ફિક્સ જ છે ઝીરો ઝીરો વન વન એને જો આ રીતે લખીએ તો એ બાર કેવી રીતે લખાય એ બાર ઉલટાઈને લખાય ઇન્વર્સ થઈ એટલે ઝીરો ઝીરો વન વન લખ્યું ને તો અહીંયા વન વન ઝીરો ઝીરો એટલે એનું ઓપોઝિટ લખી દીધું હવે બી ને કેવી રીતે લખીએ છીએ ઝીરો વન ઝીરો આ બંને ઇનપુટ ફિક્સ જ છે આપણે ઇનપુટ આપીએ છીએ એટલે આપણે આ રીતે જ લખવાના યાદ રાખવાનું ઝીરો ઝીરો વન વન ઝીરો વન ઝીરો વન હવે બી નો ઉલટો શું થાય તો ઝીરો વન ઝીરો વન તો અહીંયા વન ઝીરો ઉલટી જશે વન ઝીરો બી ને ઇન્વર્સ કરી દેશે હવે શું કરવાનું ધ્યાનથી જુઓ એ અને બી બાર નો સરવાળો ગુણાકાર એ અને બી બાર નો ગુણાકાર આ પહેલું અને ચોથું સ્ટેપ ઝીરો ઇન્ટુ વન ઝીરો ઝીરો ઇન્ટુ ઝીરો ઝીરો વન ઇન્ટુ વન 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 ઇન્ટુ ઝીરો ઝીરો પછી એ બાર અને બી નો ગુણાકાર એ બાર આવે એટલે ત્રીજું ખાનું બી બીજું ખાનું એટલે ત્રીજા બીજાનો ગુણાકાર ઝીરો ઇન્ટુ વન ઝીરો વન ઇન્ટુ વન વન ઝીરો ઇન્ટુ ઝીરો ઝીરો વન ઇન્ટુ ઝીરો ઝીરો અને પછી બંનેનો સરવાળો આ બંનેનો તો ઝીરો ઇન્ટુ ઝીરો 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 ઇન્ટુ વન સરવાળો છે સોરી ભૂલ થઈ આ એ ડોટ બી બાર અને એ બાર ડોટ બી નો સરવાળો કરવાનો છે પ્લસ કરવાનો ઝીરો વત્તા ઝીરો 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 વત્તા વન 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 વત્તા ઝીરો વન અને ઝીરો વત્તા ઝીરો ઝીરો તો આ XOR ગેટનું બુલિયન ટ્રુથ ટેબલ થયું હવે યાદ રાખો કોઈ પણ ટેબલ આપ્યું હોય તો ખબર કેમ નહીં પડે કે આ XOR ગેટ જ છે મેં અલગ અલગ ટ્રીક તમને આગળના વિડીયોમાં બતાવેલી છે એ ખાસ જોઈ લેજો જો કોઈ ટેબલની અંદર આવું લખ્યું હોય કે બે ઝીરોમાં બે ઇનપુટ ઝીરો હોય અને આઉટપુટ પણ ઝીરો મળે બે ઇનપુટ વન હોય અને આઉટપુટ પણ ઝીરો મળે એટલે બે ઝીરોમાં એ ઝીરો મળે બે વનમાં એ ઝીરો મળે તો આ XOR ગેટ જ થાય અને આ ઝીરો છે તો બાકીના બે ઇનપુટ વન થાય ઝીરો વન વન ઝીરોમાં વન થશે ધારી લો કે આઉટપુટ ટેબલ તમને આપી દીધું અને તમને ઓળખવાનું કીધું હોય ઇનપુટ અને આઉટપુટ આઉટ ટેબલ આપી દીધું ઝીરો ઝીરો વન વન ઝીરો વન ઝીરો વન હવે તમને આઉટ ટેબલ આપ્યું તો તરત જ ખબર પડી જાય કે આ XOR ગેટ છે કેવી રીતે ખબર પડે તો બે ઝીરોમાં ઝીરો બે વનમાં એ ઝીરો બે ઝીરોમાં એ ઝીરો અને બે ઇનપુટ વન હોય ત્યારે આઉટપુટમાં ઝીરો તો બંનેમાં ઝીરો છે એટલે XOR ગેટ જ થાય બરોબર તો આ એક વધારાનો પરિપથ હતો XOR ગેટ જે આ રીતે આપણે જુદી જુદી બાબતો અગત્યની આપણે યાદ રાખી શકીએ એના પછી છે XNOR ગેટ તો XNOR ગેટની અંદર XNOR ગેટ હવે XNOR ગેટની અંદર સિમ્બોલ કેવો હોય છે પહેલા તો પહેલા NOR ગેટ NOR ગેટનો સિમ્બોલ દોર્યો આ કયો ગેટ થયો OR NOR કરવા માટે અહીંયા રાઉન્ડ એટલે આ NOR ગેટ થઈ ગયો હવે XNOR કરવો હોય તો X માટે આગળ આમ કરીએ છીએ એટલે આ XNOR ગેટ થઈ ગયો તો થયું શું XOR ગેટ જે હતો XOR ગેટ એની સાથે કયો ગેટ ઉમેરી દીધો NOT ગેટ નોટ ગેટનો આ રાઉન્ડ મૂકી દીધો
એટલે એક્સ નોર ગેટ થઈ ગયો આ બન્યો એક્સ નોર ગેટ એક્સોર સાથે નોટ જોડી દીધો એટલે જો આમાં સિમ્બોલ કેવો હતો એક્સોર ની અંદર આ નતો આવરાનો જીરો નતો અને એક્સ નોર માં જીરો ઉમેરી જાય નોટ નો જીરો ઉમેરા હવે જો આ એ અને બી તમે આપો તો એક્સ નોર માં શું થાય તો એક્સોર પેલા લખો એક્સોર માટે આવું લખતા આપો આ બુલિયન સમીકરણ એક્સોર નું થયું એના પર આમ ઇનવર્સ કરી દો આનો એટલે આ થઈ ગયું એક્સ નોર બીજી કઈ રીતે લખતા હતા યાદ કરો આમ બીજી કઈ રીતે લખતા એ ડોટ બી બાર પ્લસ એ બાર ડોટ બી આ કોનું બુલિયન સમીકરણ હતું એક્સોર નું હવે એક્સ નોર કરવા માટે ખાલી ઉપર ઇન્વર્સ કરી દો એટલે એક્સ નોર થઈ જાય તો બુલિયન સમીકરણ શું થાય આ એનો સંકેત હતો અવબુલિયન સમીકરણ બુલિયન સમીકરણ આપણે કેવી રીતે લખી શકીએ તો જો આ ફરીથી એક્સ ઓર નું બુલિયન સમીકરણ એક્સ ઓર અને એક્સ નોર કરવું હોય એ ઉપર નોટ નો ઇન્વર્સ કરી દો બીજી રીત એ ડોટ બી બાર એ બાર ડોટ બી અને એનો ઇન્વર્સ ચલો હવે ટ્રુથ ટેબલ ટ્રુથ ટેબલમાં XOR નું ટ્રુથ ટેબલ કેવું હતું A B અને Y આ XOR માટે XOR માટે ટ્રુથ ટેબલ અહીંયા હું આઉટપુટ બાય હું આ રીતે લખી દઉં હું બધું બતાવતો નથી તમે ધ્યાન આપજો ખાલી X A પ્લસ B નો આ રાઉન્ડ કરી દીધો અથવા આ રીતે લખો અથવા તો આ રીતે આ રીતે એ ડોટ બી બાર પ્લસ એ બાર ડોટ બી બાર નહીં હો એક્સોર માટે લખ્યું હવે એક્સ નોર માટે લખતા શું ફેર પડે બરોબર તો આ છેલ્લું ટ્રુથ ટેબલ આવે એ એક્સ નોર માટે થાય આઉટપુટ એક્સોર અને એનો બાર એટલે એક્સ નોર બરોબર ચલો હવે એનો ટ્રુથ ટેબલમાં શું ફેર આવશે તો આમાં કેવું હતું બે જીરો જીરો વન ડબલ જીરો જીરો વન વન જીરો વન જીરો ચલો એક્સોર માં કેવું ટ્રુથ ટેબલ આવ્યું હમણાં જ તમે જુઓ કે અહીંયા બે જીરો માં જીરો બે વન માં પણ જીરો અને અહીંયા જીરો વન વન જીરો માં વન વન એક્સનોર ની અંદર કેવું હોય તો આનો ઇન્વર્સ એક્સોર નો આગળ નોટ લાગી જાય નોટ મતલબ ઇન્વર્સ કરે એટલે જીરો નો વન કરે વન નો જીરો અને જીરો નો વન તો ખબર કેમ નહીં પડે કે એક્સનોર ગેટ છે તો બે જીરો માં વન હોય બે વન માં પણ વન હોય પેલામાં કેવું હતું એક્સોર માં આમાં કેવું હતું જો હતો બે જીરો માં જીરો બે વન માં જીરો તો એક્સ નોર સોરી એક્સોર પણ બે જીરો માં વન બે વન માં વન તો આ એક્સ નોર થયો એટલે યાદ રાખવાનું આ બંને ગેટને આ રીતે યાદ રાખી દે પરિપથ દોરવું હોય ને તો એક્સોર નો પરિપથ દોરી દેવાનો અહીંયા એક્સોર પરિપથ આ દોરી દેવાનો અને એના આગળ અહીંયા નોટ જોડી દો એટલે તમારું બની જાય એક્સ નોર આ બાજુ તમને મળે એક્સ નો આગળનો પરિપથ પેલો જોડી દેવાનો એક્સ ઓર વાળો જે મેં હમણાં દોર્યો તો આ રીતે બે એક્સ્ટ્રા ગેટ હતા એનો સંકેત કેવી રીતે દોરાય એ ધ્યાન રાખવાનું બુલિયન સમીકરણ યાદ રાખવાનું અને એનું ટ્રુથ ટેબલ બરોબર આના આધારે કેટલાક પ્રશ્નો કોમ્પિટિટિવ એક્ઝામમાં એક કે બે પ્રશ્નો પૂછાયેલા છે એટલે કોમ્પિટિટિવ એક્ઝામ માટે આ ટોપિક બહુ અગત્યનો છે તો અહીંયા આપણે આ બંને ગેટ પૂરા કરીએ છીએ બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય હિન્દ